Hello everyone. Today we are celebrate Sri Vijay Modha School Food Festival. અને આજે અહીંયા જે છે એ નાના નાના બાળકો દ્વારા જે છે એ એમની બનાવેલી જે રેસીપીસ છે એ અહીંયા આજે બધા આવશે અને એમની પાસેથી ખરીદશે. અને આજે ફૂડ ફેસ્ટિવલ છે અને બાળકોને જે થોડું એવું ડીજે સાથે એન્જોય પણ કરવામાં આવેલ છે, તો આપણે પહેલાં જોઈશું કે બાળકો પોતાની સાથે શું ફૂડ લાવ્યા છે. ચલો લેટ્સ ગો. અહીંયા જે છે અત્યારે બાળકો દ્વારા બનાવેલ છે જે વસ્તુ એમનો સેલ્ફી ઝોન છે, અને અહીંયા ગર્લ્સ જે છે ઉત્સાહથી સેલ્ફી લઈ રહ્યા છે. અને સેલ્ફી ઝોન માટે કિડ્સે આ ટ્રી બનાવેલ છે જેને આપણે ઇન્ડિયન ક્રિસમસ ટ્રી કહેશું હાઉસ. અને જોઈ શકો છો આપ કે ગર્લ્સ જે છે ઉત્સાહથી અહીંયા સેલ્ફી લે છે અને બધા નાના બાળકોને પ્રોત્સાહિત કરે છે. હેલો, હાય ગર્લ્સ. આજે નાના કિડ્સ છે જે ખાલી કેજી સેક્શન એન્ડ ફર્સ્ટ ટુ ફિફ્થ છે, તો આજે તમે લોકો એમના જે છે આજનું ફૂડ ફેસ્ટિવલ છે એમાં તમે આજે એના પાર્ટ રૂપે તમે આવેલા છો, તો શું લાગે છે કેવું કિડ્સનું બધાનું જે ફૂડ છે એ તમને ખરેખર ભાવ્યું અને અહીંયા આવીને કેવું લાગે છે? હા મેડમ, બધું જ બહુ મસ્ત હતું. અહીંયા અમે તમારા ખુશીનું ચાઈ આ બધું ટેસ્ટ કર્યું, બધું બહુ બહુ મસ્ત હતું. બાળકોને એક પ્લેટફોર્મ આપે છે કે એમને લાઈફમાં ખ્યાલ આવે કે બહાર જે છે દુનિયા કેવું છે અને આપણે ખરીદીએ છીએ, આપણે કઈ વેચીએ છીએ, એના બદલામાં આપણે શું મળે છે. તો થેન્ક યુ વેરી મચ કે તમે આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવેલા. થેન્ક યુ. કેજી સેક્શનનું બાળક છે જેનું નામ છે ક્રિશિ વાઘેલા, અને આજનું એમનું મેનુ છે આલુ ચના ચાટ, અને એ 10 રૂપિયામાં છે. તો આપણે જોશું કે 10 રૂપિયામાં આ એક બાઉલ જે છે એ 10 રૂપિયાનું છે. અને ક્રિશિ, હેલો. ક્રિશિવે જે છે આ ચાટ જે છે ક્રિશિવ પણ ખાય છે. ક્રિશિવ, ટેસ્ટી છે તમારું ચાટ? હા, કેવું લાગે છે? મને ખાઈ ટેસ્ટ કરીને બતાવ તો. નહીં, તું ટેસ્ટ કર. વાહ, નાઇસ. તો ક્રિશિવ જે છે એ અહીંયા જે છે એ લોકોનું કાઉન્ટર છે અને સેલ કરે છે અહીંયા આજે એ આલુ ચના ચાટ. તો ક્રિશિવભાઈનું આલુ ચના ચાટ આપણે ટેસ્ટ કરશું કે કેવું છે. સુપર યમ્મી ટેસ્ટી, વાવ, નાઇસ. થેન્ક યુ ક્રિશિવ. અને આ છે વારા શિવાની જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે, એમને આજનું મેનુ છે સેન્ડવીચ, ટોસ્ટેડ સેન્ડવીચ, અને જેની કિંમત છે માત્ર 15 રૂપિયા. સો શિવાની સેન્ડવીચ એન્જોય કરે છે. હાય શિવાની, શું બનાવ્યું આજે? સેન્ડવીચ. અચ્છા, ચલો શિવાનીએ સેન્ડવીચ બનાવી છે. વાવ, સુપર શિવાની, સેન્ડવીચ ટેસ્ટી છે, વેરી ગુડ. તો હવે શું સર્વ કરીશ તું? ચલો ચટણી સર્વ કરીશ એમાં. બે, ચલો બતાવો. વેરી ગુડ. ચલો તો હવે આપણે શિવાની બેનની સેન્ડવીચ ટેસ્ટ કરશું. લુકિંગ સો યમ્મી. તો હવે આપણે ટેસ્ટ કરશું શિવાની બેનની ચટણી સાથે એમની સેન્ડવીચ, અને એમનો ટેસ્ટ ટેસ્ટ કર્યા પછી ખ્યાલ આવશે કે આજનું ફૂડ એમનું કેવું છે. સુપર, બહુ ફાઇન છે, નેચરલ છે. મસાલો જે છે એ શિવાની તારો મસાલો જે છે ને એ બાળકો ખાઈ શકે ને એવો છે. તીખો નથી, ખાટો નથી, બહુ મીઠો નથી, અને બહુ સરસ બનાવ્યું છે. થેન્ક યુ શિવાની, બાય. સેલિંગ બાળકોનું જે છે એ ચાલુ છે, અને
અહીંયા છે ચૌહાણ નિશાંત અને એમની આજનું મેનુ છે પાઉંભાજી. પાઉંભાજી છે એમની કિંમત છે માત્ર 20 રૂપિયામાં. પૂરા પોરબંદરમાં આજ સુધી 20 રૂપિયાની પાઉંભાજી નથી ખાધી, પણ નિશાંતભાઈની પાઉંભાજી ખાશું અને જોશું કે કેવું લાગે છે. હાય નિશાંત, શું છે આજે શું બનાવ્યું? પાઉંભાજી. કેવી પાઉંભાજી છે? ટેસ્ટી છે? બધા ખાય છે? અચ્છા, તો આ નિશાંતભાઈની પાઉંભાજી છે. પાઉંભાજી છે નિશાંત, તીખી છે? કેવી છે? તીખી છે કે સરસ છે? મીડિયમ. સરસ છે, મીડિયમ. વેરી ગુડ. તો હું ટેસ્ટ કરું પાઉંભાજી, મને બનાવી આપીશ? બનાવી દો. ચલો, નિશાંત પાઉંભાજી બનાવે છે પ્લેટ. નિશાંત સર્વ કરશે. ઓનલી વન બ્રેડ નિશાંત, ઓનલી વન બ્રેડ. નિશાંતભાઈ પાઉંભાજી બનાવે છે, તો આપણે જોઈએ કે બાકીના લોકો પાઉંભાજીને કેટલું એન્જોય. પેરેન્ટ્સ જે છે એ આજે પાઉંભાજી ખાધી છે નિશાંતની પાઉંભાજી. કેવી લાગે છે પાઉંભાજી? સરસ. કેવું લાગ્યું પાઉંભાજી? બહુ સરસ ને? ચલો, મતલબ નિશાંતભાઈ સક્સેસ ગયા. સરસ. નિશાંતની પાઉંભાજી છે, બધાને ભાવે છે. જો અહીંયા પણ જો અહીંયા કેવી છે પાઉંભાજી? બહુ મસ્ત છે. વેરી ગુડ. ચાલો, તો હવે મને પણ મન થઈ ગયું અને હું પણ જાઉં છું ફટાફટ પાઉંભાજી ટેસ્ટ. તો હવે હું પણ પાઉંભાજી ટેસ્ટ કરીશ. લેટ સી કે નિશાંતની પાઉંભાજી કેવી છે. આટલા બધા લોકો ખાય છે તો હું કેમ બાકી રહી જાઉં? ચલો ટેસ્ટ. સુપર. આ ભાજી જે છે એમાં ક્યાંય પણ એવો ટેસ્ટ નથી કે જેને બાળકો જે છે ડાયજેસ્ટ ન કરી શકે. આપ જોઈ શકો છો મોરી છે અને સરસ છે. નિશાંત, તારી પાઉંભાજી બહુ ફાઇન છે. હવે સ્કૂલે આવો ને તો મારા માટે લેતો આવજો. થેન્ક યુ, બાય બાય. અહીંયા છે કવા દર્શીલ અને દર્શીલ 5th સ્ટાન્ડર્ડમાં છે અને એમનું મેનુ છે જામ સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ અને ચીઝ સેન્ડવિચ, જેની કિંમત માત્ર 10, 15 અને 20 રૂપિયા છે. તો ચાલો આપણે જોઈએ દર્શીલભાઈને. દર્શીલ, આજે તારું મેનુ શું છે? જામ બ્રેડ છે, જામ સેન્ડવિચ છે, પછી ચોકલેટ સેન્ડવિચ છે, પછી ચીઝ સેન્ડવિચ છે. બરાબર. તો બધું તું બનાવ, તને ફાવે છે બનાવતા? વેરી ગુડ. થોડું થોડું આવડે છે. અચ્છા, થોડું થોડું આવડે છે ને, થોડીક હેલ્પ દીધી એ કરેલી, રાઈટ? બહુ સરસ. તો આજે જે છે ક્રાઉડ પણ સારું એવું છે, સારું એવું ક્રાઉડ છે અને બધા જે છે એન્જોય કરે છે. તો આ જે છે બધા ફ્લેવર્સ છે. આ કઈ સેન્ડવિચ છે? ચીઝ સેન્ડવિચ, જામ સેન્ડવિચ, આ ચોકલેટ સેન્ડવિચ. ઓકે, આ બંને ચીઝ સેન્ડવિચ છે. ચલો, તો આપણે ટ્રાય કરશું. આ છે ચીઝ સેન્ડવિચ. હું બહુ મીઠું નથી ખાતી એટલે હું ચીઝવાળું ખાઈશ. નાઇસ. ચીઝ જે છે એ બહુ માઇલ્ડ છે અને હાઇજેનિક નથી અત્યારે, કેમ કે ઓવર નથી, બધું મીડિયમ છે. દર્શીલ, સેન્ડવિચ બહુ ફાઇન છે એન્ડ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ, બાય બાય. કભી તું મને નજર સે દો, પીછે ચલીએ તેરે પીછે, ચલીએ તેરે પીછે, ચલીએ. અહીંયા જે છે પાણીપુરી ઝોન છે અને અહીંયા બહુ જાજી લાઈન છે, તો હું પણ એન્ટર થઈશ. પાણીપુરી છે અને કાઉન્ટર છે આપણે ધારા મેડમનું. પાણીપુરી અને મસાલાપુરી જેમની કિંમત છે 20 રૂપિયા અને 25 રૂપિયા. તો ચલો આપણે ધારા મેડમની પાણીપુરી જોશું. અંદર જો મોટે પાયે કામ ચાલે છે. આટલા બધા લોકો જે છે એ કામે લાગ્યા છે ત્યારે ધારા મેડમ પહોંચી શકશે, નહીતર પાણીપુરીમાં લાઈન બહુ લાંબી છે. તો આપણે હવે ધારા મેડમ, કયા કયા ફ્લેવર છે આજે તમારી પાસે? મિક્સ ફુદીનાવાળું છે, લસણવાળું છે, વેરી ગુડ, મીઠું પાણી.
અને એમાં કેટલા છે? પેલા પાણીપુરી અને મસાલાપુરી બે, બે. વેરી ગુડ, બહુ સરસ. ચાલો તો ધારા મેડમ, અમે તમારી પાણીપુરી અને મસાલાપુરી ટેસ્ટ કરશું. થેન્ક યુ. પાણીપુરીના શોખીન એવા બાળકો, તો તમે શું કરવાના છો? પાણીપુરી ખાવાના છો? પાણીપુરી બહુ ભાવે છે ખરેખર? ચલો, કેવું, કેટલી ભાવે છે? કેટલી ભાવે છે પાણીપુરી? વધારે. કેટલી પ્લેટ ખાવાના છો? બે પ્લેટ. બે પૂરું પડી જશે બે પ્લેટથી? જો છોટા પેકેટ છે, બટ બે પ્લેટ ખાશે પાણીપુરી. વેરી ગુડ. બાળકોમાં પાણીપુરીનો ઉત્સાહ બહુ વધારે છે. હીરબેન, તમે પાણીપુરી ખાશો? વેરી ગુડ. ચલો, પ્લેટ પર પ્લેટ ચાલે છે બાળકોની પાણીપુરીની. આ છે પાણીપુરી, જેમાં એક ફ્લેવરનું પાણી છે, અને આ છે મસાલાપુરી, જેમાં પણ એક ફ્લેવરનું પાણી છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરશું કે પાણીપુરીનો ટેસ્ટ કેવો છે. ચાલો પહેલા એક પાણીપુરી ટેસ્ટ થઈ જાય, અને પછી આપણે કોઈને પૂછીએ પણ કે પાણીપુરી કેવી છે અને કેવો ટેસ્ટ છે. વેરી યમી. પૂરી બહુ ક્રન્ચી છે, સરસ, અને મસાલો પણ સરસ છે. પણ હવે હું કવિતા મેડમને કહીશ કે ટ્રાય કરે. કવિતા મેડમ ટ્રાય કરશું પ્લીઝ. સારો ટેસ્ટ છે. તો હવે મારા માટે પાર્સલ પેક કરવાનું છે તમારે. ઓકે, મને પણ ભાવ્યું, તમને પણ ભાવ્યું, બહુ સરસ છે. તો હવે પાર્સલ પેક કરી દેવાનું મારા માટે. થેન્ક યુ. આજનું કાઉન્ટર જે છે એ કાવ્યા સિકોત્રા, અને એમના મેનુમાં છે ભૂંગરા બટેટા અને ખારી સિંગ. કાવ્યા જે છે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં છે, અને આ છે આપણે કાવ્યાબેન. કાવ્યા, આજનું મેનુ તમારું ભૂંગળા બટેટા, રાઈટ? બહુ સરસ છે ભૂંગળા બટેટા, જે બહુ ટેસ્ટી દેખાય છે. કાવ્યા, કેવા બનાવ્યા છે આજે ભૂંગળા બટેટા? બહુ મસ્ત. બધાને ભાવે છે? જો બધા આવે છે અને સરસ રીતે બધું એન્જોય કરે છે. તો કાવ્યા, અમારે ભૂંગળા બટેટા ટેસ્ટ કરવા છે. ચલો, કાવ્યા સર્વ કરશે. આટલી બધી તો મારાથી નહીં પૂરી થાય, એટલે કાવ્યા એમાંથી કાઢી લે. હેલો, ભૂંગળા બટેટા પાસે લાઈન થઈ, બહુ ટેસ્ટી છે, લાઈન મોટી થવી જોઈએ. ચલો આપણે ટેસ્ટ કરીએ ભૂંગળા બટેટા, કાવ્યાબેનના ભૂંગળા બટેટા. મારાથી તો ભૂંગળું પણ બટેટામાં નહીં થાય. ચલો, લેટ્સ ટ્રાય. બહુ ટેસ્ટી છે. આ છે હર્ષ પુરોહિત, અને એમનું મેનુ છે ભેળ માત્ર ₹10, અને ચોખાની પટ્ટી, જે ચોખાની મમરી બનાવે છે, અને એમનું પેકેટ અહીંયા બનાવેલું છે. તો એમના પણ ₹10 છે, જે અહીંયાથી તમે લઈ જઈ અને ઘરે જઈને તમે તળી શકો છો. તો ચાલો આપણે હર્ષને મળશું. હાય હર્ષ. હર્ષ, શું બનાવ્યું આજે? ભેળ. વેરી ગુડ. હર્ષભાઈની ભેળની સામગ્રી જે છે
એ અહીંયા અને હર્ષના દીદી એની મદદ કરે છે. હેલો હેલો, જો હર્ષના દીદી હર્ષ માટે એક્ટિવ છે અને હર્ષભાઈનું જે છે બધું બેડની સામગ્રી જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને આ જે છે એ હર્ષભાઈ અહીંયા આજે મેં જે વાત કરેલી આપણે વેફરની પટ્ટી જે અહીંયા પેક બનાવેલા છે અને એ માત્ર 10 રૂપિયામાં છે. અહીંયાથી લઈ અને તમે ઘરે જઈને ગમે ત્યારે પણ આમને તળી અને નાસ્તામાં કે સાંજે પણ ખાઈ શકો છો. તો હવે આપણે હર્ષભાઈને કહેશું. હર્ષ, બધા જો અહીંયા ખાય છે દીદી બધા અહીંયા. હેલો, આઈ હોપ કે હવે તમે ઘણું ફરી લીધું અને તમે હર્ષની ભેળ ટેસ્ટ કરો છો. તો બાકી બધું કેવું લાગ્યું અને ભેળ કેવી લાગી? બધું મસ્ત છે. બીજી વાર આવ્યા? અચ્છા, એટલે બીજી વાર તમે જોજો, બધું ખાલી ના કરી જાઓ, બધું ખાલી જ કરવાનું છે. ચાલો તો આપણે હવે હર્ષભાઈની ભેળ ટ્રાય કરશું. હર્ષ, મારા માટે પ્લેટ બનાવીશ? ચલો, મારા માટે એક પ્લેટ બનાવો. ભાઈની ભેળમાં અત્યારે લાઈન છે. હાય ગર્લ્સ, તમે હર્ષની ભેળ ખાવા આવ્યા છો? તમે બે ટ્વિન્સ છો? તો જો તો બેના હાવભાવ ટ્વિન્સ જેવા છે, બેના કપડાં ટ્વિન્સ જેવા છે. કંઈ વાંધો નહીં. તો હર્ષની ભેળ માટે અહીંયા લાઈન છે. મારો પણ વારો છો, હું તમારાથી વહેલા આવી છું. હાલો ચાલો આપણે ટ્રાય કરીએ છીએ હર્ષની ભેળ. ચલો તો લેટ્સ સી કે હર્ષભાઈની ભેળ કેવી છે, કેમકે ઘણું બધું ટ્રાય કર્યું છે. તો હવે થોડુંક જ ક્વોન્ટિટીમાં લઉં છું ટ્રાય કરવા માટે. વેરી નાઇસ, ઇટ્સ નેચરલ. હર્ષની ભેળ છે એકદમ નેચરલ છે. હર્ષ, બહુ નેચરલ અને બહુ મસ્ત છે. વેલકમ. અહીંયા છે વિવેક ખોડિયાર અને એમનું જે છે મેનું છે ચણાચોર, જેમની કિંમત છે 10 રૂપિયા. તો ચલો આપણે હવે જોશું કે વિવેકભાઈ કેવા ચણાચોર બનાવે છે. વાહ, બહુ સરસ સજાવેલ છે ચણાચોરની પ્લેટ જે છે અહીંયા, જેમાં બધી કાચી સામગ્રી છે અને પછી એમને મિક્સ કરી અને અહીંયા જે છે એમનું જોઈ શકો છો આપ કે આટલી સરસ દેખાય છે ચણાચોર. અને હવે આપણે વિવેકને, આ છે વિવેક. તો વિવેક, હવે તમે ચણાચોરમાં શું એડ કર્યું છે આજે? ટમેટા, લીંબુ, ડુંગળી અને ચણા. વેરી ગુડ, મસાલો છે. સરસ, એમના મમ્મી એમની હેલ્પ કરે છે. તો વિવેક ચાલો આપણે ટ્રાયલ લઈ લેશું ચણાચોરની. ઓકે ચાલો, તો હવે આપણે હર્ષના ચણાચોર છે, સોરી હર્ષ નહીં, વિવેકના ચણાચોર છે ટેસ્ટ કરશું અને જોઈશું કેવા લાગે છે. વેરી ગુડ, બહુ સરસ છે ચણા. વિવેક ગુડ જોબ, બહુ સરસ બનાવ્યા છે. ફરી ગમે ત્યારે હું તને કઈ સવા બનાવી આપીશ. થેન્ક યુ. વિવેકના ચણાચોર મને તો બહુ ભાવ્યા, મેં ટેસ્ટ કર્યા, બહુ સરસ છે. બટ અહીંયા લાઈન થઈ ગઈ વિવેક તારા પાસે. તમે બધા ચણાચોર ખાવા આવ્યા છો? હા, અમે સરસ બનાવ્યા વિવેકભાઈએ, મને બહુ જ ભાવ્યા. તમને બધાને મજા આવી? હા, વેરી ગુડ. તમે એન્જોય કરો, હું બીજી જગ્યાએ જઈને ટ્રાય કરું છું શું છે. અહીંયા છે રાઠોડ પ્રિયાંશી અને એમને આજે છે ચીઝ સેન્ડવિચ અને બટર સેન્ડવિચ, જેમની ચીઝ સેન્ડવિચની કિંમત છે 25 રૂપિયા અને બટર સેન્ડવિચ છે 30 રૂપિયા. તો ચાલો આપણે હવે પ્રિયાંશીને મળશું. હાય પ્રિયાંશી, આજે શું છે મેન્યુમાં તમારે? ચીઝ સેન્ડવિચ એન્ડ બટર સેન્ડવિચ. તો આ છે પ્રિયાંશીબેનની ચીઝ સેન્ડવિચ એન્ડ બટર સેન્ડવિચ. વેરી ગુડ, બહુ સરસ છે. લુક વાઇઝ જે છે સેન્ડવિચ બહુ સરસ છે અને ટેસ્ટ વાઇઝ પણ બહુ જ સરસ હશે. આપ જોઈ શકો છો બધા અહીંયા પ્રિયાંશીબેનની સેન્ડવિચ માટે બધા આવી ગયા છે અને લાઈન થઈ ગઈ છે પ્રિયાંશીબેનની સેન્ડવિચમાં. તો પ્રિયાંશી
તારી સેન્ડવિચ તો ખરેખર બહુ ટેસ્ટી ને યમ્મી છે. થેન્ક યુ વેરી મચ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફૂડ ફેસ્ટિવલ. એન્ડ તને કેવું લાગ્યું આજે અહીંયા? મજા આવી તને? અચ્છા, બહુ સરસ. તો હવે આમ આપણે બીજી વાર કાંઈ આવું કરશું તો પ્રિયંશીને મન થશે પાર્ટ લેવાનું? વેરી ગુડ. મતલબ બહુ જુસ્સો છે ને, એકવાર કર્યું એટલે મજા આવી ગઈ. બહુ સરસ. તો પ્રિયાંશી બેનની મસ્ત મસ્ત સેન્ડવિચ અહીંયા જે છે એ વરવાડિયા વેદ અને વેદભાઈ જે છે એમને મિલ્ક શેક અને કોલ્ડ ડ્રિંક. મિલ્ક શેકની કિંમત છે 20 રૂપિયા અને કોલ્ડ ડ્રિંકની કિંમત છે 10 રૂપિયા. તો ચલો આપણે વેદભાઈને મળશું. હાય વેદ. હાય વેદ. આજે કેટલી બધી શું રાખ્યું છે ઇવેન્ટ? આપણે અહીંયા જે રેસિપીઝ છે બધી આજે તમારી પાસે કોલ્ડ ડ્રિંક્સમાં તો શું છે? વેરી ગુડ. અને આ છે મિલ્ક શેક. આમાં કયા કયા ફ્લેવર્સ છે? રોઝ અને બટર સ્કોચ. ઓકે, આ જે છે એ રોઝ ફ્લેવર છે અને આ છે બટર સ્કોચ છે. વેરી ગુડ. તો વેદભાઈને એમના દીદી હેલ્પ કરે છે. અને વેદ, બધા શું આવે છે લોકો લેવા? કેવું લાગે છે બધા લોકો તારી પાસેથી આજે જે લે છે તારી પાસેથી વસ્તુ અને પૈસા આપે છે તો કેવું લાગે છે? વેપારી જેવું ફીલ થાય છે? બરાબર. તો આજે જે છે એ પછી લાસ્ટમાં તું મને હિસાબ કરીને કહેજે કે તને કેટલું આપણે બે ભાગ પાડી લેશું. ઓકે, વેરી ગુડ. તો આપ જોઉં છો વેદભાઈનું મેનુ અને એમની પાસે સોફ્ટ ડ્રિંક્સ છે ઘણા બધા ફ્લેવર્સમાં અને દૂધ કોલ્ડ ડ્રિંક્સ છે. અને આ છે વેદભાઈનું મેનુ. જોવો કેટલું મસ્ત મેનુ છે. અને આ મેનુ જે છે એ વેદે પોતાની જાતે બનાવેલું છે. વેદ, આ મેનુ જાતે બનાવ્યું છે? વેરી ગુડ, બહુ સરસ. એટલે આટલું મોટું મેનુ બનાવ્યું છે ને એટલે કોઈને જોવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. બધા જોઈ લે છે કે નામ છે અને એમની સામે એમની પ્રાઇસ લખેલી છે તો દૂરથી પણ સારી એવી દેખાય છે. થેન્ક યુ વેદ, બાય બાય. અહીંયા સ્પેશિયલ જે છે એ જો આ બેન, જો ચણાચોર પાછા બહુ ભાવે છે. અચ્છા જો અહીંયા જે છે અમારે નિષ્ઠા બેન છે એમની સ્પેશિયલ ડિમાન્ડ છે કે એમને ભૂંગળા બટેટા બહુ ભાવે છે. તો મારો એટલો બને છે કે હું નિષ્ઠા બેનનો એક વિડીયો કરું. હાય નિષ્ઠા. નિષ્ઠા શું ખાય છે? ભૂંગળા બટેટા. વેરી ગુડ. બહુ ભાવે છે ભૂંગળા બટેટા? સરસ. તો કેટલા ખાવાની છો? કેટલી પ્લેટ ખાઈ જઈશ? બે બે પ્લેટ ખાઈ જઈશ ને, પાકું ને. બહુ સરસ. જો ભૂંગળા બટેટા માટે જો અહીંયા લાઈન. હાય, શું કહે છે ભૂંગળા બટેટા કેવા છે ટેસ્ટમાં? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. એટલે મેં અહીંયા જોયું, ક્રાઉડ જોયું કે બધા અહીંયા ભેગા થયા તો ચાલો હું જામ અહીંયા શું થાય છે. તો અહીંયા જે છે, ઓકે, મેં કરી લીધા ટેસ્ટ, મને બહુ ભાવ્યા. આજે તમે બધા ટેસ્ટ કરો છો એન્ડ થેન્ક યુ વેરી મચ કે બાળકોના ઉત્સાહ માટે આજે તમે જે કર્યું છે ને ખરેખર મારા માટે બહુ સારી વાત છે કે બાળકોને એટલો સપોર્ટ કરો છો ને એમની બનાવેલી વસ્તુને તમે આટલા એન્જોયથી ખાવ છો. થેન્ક યુ વેરી મચ નિષ્ઠા. તો એક સાથે આટલી બધી વેરાયટી અને રસ્તામાં જતી હતી ને મને આટલું બધું જોવા મળ્યું તો એક સાથે આટલી બધી વેરાયટી છે. જો અહીંયા પાણીપુરી, સેન્ડવિચ, સેન્ડવિચ એન્ડ ચણાચોર એન્ડ પાણીપુરી અગેન. આટલું બધું તમે એક સાથે લીધેલું તો બધું ટેસ્ટ કરવા માટે છે ને, બધું ખવાઈ જશે. અચ્છા, વોટ અ ટ્રેન્ડ. અચ્છા, આજનો ટ્રેન્ડ છે સ્નેપ બનાવવા માટે, ફોટોઝ લેવા માટે. બટ હું તમને કહું છું ખરેખર તમે કદાચ આનાથી ડબલ હજી પ્લેટ લેશો ને તો પણ તમે ખાઈ જશો. શું કામ ખ્યાલ છે? બહુ ટેસ્ટી છે. મેં પોતે પર્સનલી ટેસ્ટ કરેલો અને બહુ ટેસ્ટી છે. આઈ હોપ કે તમે એન્જોય કરશો. જોવામાં ટેસ્ટી લાગે છે. યસ, યુ આર રાઈટ. ડેફિનેટલી જોવામાં બહુ ટેસ્ટી છે અને તમને મજા પણ આવશે. હેલો, શું લીધું? એક જેમ્સ. વાહ, જેમ સેન્ડવિચ. બહુ ભાવે જેમ સેન્ડવિચ?
બહુ સરસ. ચલો તો અહીંયા આપણે જોશું, અહીંયા બીજા બાળકો છે, આમને પણ લીધેલી છે. હાય, જો હાય કિંજલ, શું લીધું? જેમ સેન્ડવિચ. વાહ, વેરી ગુડ. એટલે બાળકોએ બનાવેલું ને બાળકોનો ટેસ્ટ બધાને બહુ સરસ લાગે છે. જો બધા બાળકો એન્જોય કરે છે. હેલો, હાય, વોટ આર યુ ટેસ્ટિંગ? સેન્ડવિચ. સેન્ડવિચ, વિચ સેન્ડવિચ ટેસ્ટેડ? વાહ, વેરી ગુડ. કેવી છે મને જરા કહેશો? બહુ યમી છે. ત્રીજી વખત આવ્યા. ત્રીજી વખત? ખરેખર? એક સેન્ડવિચ ખરેખર ત્રીજી વખત? સાચી વાત છે. બહુ સરસ. ચાલો તો તમે બધામાં ઘણી જગ્યાએ આટલી બધી છે ને, બધા કહે છે કે અત્યારે હવે પૂરું થવા આવ્યું, એટલું લોકોએ પસંદ કરેલું છે. બધું ફિનિશ થઈ ગયું આ બધીમાં. જલ્દી જલ્દી લઈ લેજો બાકીનું. હેલો. હેલો, કેમ લાઈનમાં ઊભા છો? પાણીપુરી બહુ ભાવે. કેટલા પ્લેટ નો વિચાર છે? ત્રણ. ખરેખર? ત્રણ પ્લેટ. અહીંયા જોવો તો ખરી, આટલા બધા લાઈનમાં પાણીપુરી ની ઊભા છે ને આ બેન તો છે, ત્રણ પ્લેટ ખાવાના છે. વેરી ગુડ. ચલો તમને ઓલ ધ બેસ્ટ, ત્રણ પ્લેટ ખાવા માટે. વેરી ગુડ. તો પાણી પીવાનું ચાલુ રાખો. આ બધા ક્યાં જાય છે? બહુ ખાઈ લીધું. મજા આવી? હા, બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ કાઈ પણ હોય પાછા આવવાના છો? હા, જરૂર જરૂર. નેક્સ્ટ ટાઈમ મારો ઇન્વિટેશન આવશે. હમ, વગર ઇન્વિટેશન આવી જશે. ચલો તો થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. બાય બાય. બાય બાય બાય.